હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ સ્ટડી પોઈન્ટ. મિત્રો, આજે આપણે ધોરણ 5ની અંદર પાઠ નંબર 5 વર્ડ એનો ચોથો ભાગ જોવાનો છે. તો ફટાફટ શરૂઆત કરીએ. હવે ગયા વિડીયોમાં આપણે આ બધા ટોપિક છે એ ઓલરેડી શીખી ગયા, બરાબર? પ્રેક્ટિકલમાં કેટલું શીખા? તો સિલેક્ટ, બોલ્ડ, ઇટાલિક, અન્ડરલાઇન, અને આપણે આજે અહીંયા પહોંચ્યા છીએ ચેન્જ કેસમાં, બરાબર? તો આપણે ડાયરેક્ટ ત્યાંથી જ પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ. હવે ચેન્જ કેસની અંદર આપણને આટલા કેસ આપેલા છે, બરાબર? એમાં આપણને અપર કેસ પર ક્લિક કરો. શીર્ષક છે એ કેપિટલ લેટર્સમાં ફેરવાઈ જશે. ચેન્જ કેસમાં લોઅર કેસમાં ક્લિક કરશો તો બધા અક્ષર છે એ સ્મોલમાં ફરી જશે, બરાબર? આ ટાઈપનું આપણને કીધું છે. ને પછી આપણને અલાઇમેન્ટ આપેલા છે. આ અલાઇમેન્ટ બી મેં ગયા વિડીયોમાં સમજાવી દીધા, છતાં હું એકવાર રિપીટ કરાવી દઈશ. હવે આપણે અહીંથી સૌથી પહેલાં વર્ડની ફાઇલ ખોલી લઈએ, બરાબર છે? અને આને છે એ હું ડિલીટ કરું છું અત્યારે. એક પેરેગ્રાફ હું તો ભલે રહ્યો, વાંધો નહીં. અત્યારે શું કરીએ છીએ આપણે? તો સૌથી પહેલા અપર કેસને જે આપણા ફોન્ટ ચેન્જ કેસ આપેલા છે એ આપણે જોઈએ, બરાબર છે? તો ચેન્જ કેસ માટે હું નહીં કે હેડિંગ આખો પેરેગ્રાફ લઈ લઉં છું. સિલેક્ટ કરીએ હવે ચેન્જ કેસ. એમાં આપણને 5 કેસ આપેલા હોય છે. બધાનું હું તમને સૌથી પહેલાં યુઝ કહી દઉં. સેન્ટેન્સ કેસમાં શું થશે? તો કે ફર્સ્ટ લેટર કેપિટલ, બાકી બધા સ્મોલ, બરાબર છે? લોઅર કેસમાં જો બધાની બધા એક એક આલ્ફાબેટની છે અંડરલાઇન આપેલી છે એ જ કામી કરશે. લોઅર કેસમાં શું થશે? તો કે બધા અક્ષર તમારા સ્મોલમાં ચેન્જ થઈ જશે. અપર કેસમાં તો બધા અક્ષર તમારા કેપિટલમાં, જેવું આમાં લખાણ છે એ જ રીતે થશે. પછી કેપિટલાઇઝ ઈચ વર્ડમાં શું થશે? તો સ્પેસ પછી જે ફર્સ્ટ આલ્ફાબેટ આવે છે એ કેપિટલ, બાકી બધા સ્મોલ. ત્યારબાદ ટોગલ કેસમાં તો કેપિટલાઇઝ ઈચ વર્ડથી ઊંધું, કે સ્પેસ પછી જે ફર્સ્ટ આલ્ફાબેટ આવશે એ સ્મોલ આવશે, બાકી બધા કેપિટલ, બરાબર? આપણે વન બાય વન જોઈએ. નીચે પેરેગ્રાફ છે એનો હું બ્લેક કલર લઈ લઉં છું, એટલે આપણે બંનેમાં ડિફરન્સ જોઈ શકાય, બરાબર છે? આનો બી આનો રેડ કલર ભલે રહ્યો. હવે ઉપર રેડ કલર છે એમાં આપણે ચેન્જીસ કરીએ, બરાબર છે? આમાં આપણે લઈ લઈએ હવે ચેન્જ કેસમાં સૌથી પહેલાં તો લોઅર કેસ, કેમકે અત્યારે કેપિટલ સ્મોલ બધું મિક્સ છે. લોઅર કેસ લઈ લઈએ તો તમે જોઈ શકો છો બધા અક્ષર છે એ સ્મોલ થઈ ગયા. પેલો અક્ષર અહીંયા જે આલ્ફાબેટ હતા એ બી સ્મોલ થઈ ગયા, અહીંયા બી સ્મોલ થઈ ગયો છે અક્ષર. આઈ જો ફૂલ પોઈન્ટ પછી આપણે કેપિટલ હતા એ બધા શું થઈ ગયા? સ્મોલ થઈ ગયા, બરાબર છે? ત્યારબાદ આપણે સિલેક્ટ કરીએ અને ફરીથી લઈએ આપણે ચેન્જ કેસમાં અપર કેસ. તો જોઈ શકો છો તમે બધા અક્ષર કેવા થઈ ગયા? કેપિટલ, બરાબર છે? ફરીથી આપણે સિલેક્ટ કરીએ. હવે ચેન્જ કેસમાં લઈએ કેપિટલાઇઝ ઈચ વર્ડ. એમાં અત્યારે ફેર નહીં પડે, કેમ કે બધા અત્યારે આપણે કેપિટલ કરેલા છે. સૌથી પહેલાં એને સ્મોલ કેસમાં, લોઅર કેસમાં ફેરવવા પડશે. ફરી ગયા. હવે એને આપણે કરીએ કેપિટલાઇઝ ઈચ વર્ડ. તો હવે થશે, જો સ્પેસ પછીનો પહેલો અક્ષર તમે જોઈ શકો છો કેપિટલ છે, તમે બધામાં જોઈ શકો છો, બરાબર? તો આ રીતે છે એ કેપિટલાઇઝ ઈચ વર્ડ. હવે આનું જ ઊંધું ટોગલ કેસ. તો જો સ્પેસ પછીનો પહેલો જે આલ્ફાબેટ આવે છે એ સ્મોલ આવે છે, બરાબર? તમે જોઈ શકો છો આ સ્મોલ છે, આ સ્મોલ છે, બાકીના જે બાજુમાં અક્ષર છે એ બધા કેવા આવે છે? કેપિટલ આવે છે, બરાબર? હવે લઈ લઈએ આપણે સેન્ટેન્સ કેસ. તો સેન્ટેન્સ કેસમાં આપણું જે પહેલાં હતું એવું જ થયું છે, કે પોઈન્ટ પછીનો પહેલો જે અક્ષર આવે છે એ કેપિટલ, બાકી બધા સ્મોલ, બરાબર? હવે અહીંયા કલરના અક્ષરની નીચે જે રેડ લાઈન આવે છે હું તમને બતાવી દઉં કે આ જે રેડ લાઈન આવે છે નીચે, રેડ લાઈન એ સ્પેલિંગ મિસ્ટેક છે. આપણી બુકમાં એ સ્પેલિંગ આપેલો છે, પણ ખરેખર વર્ડ છે એ સાચો સ્પેલિંગ COLOR ને ગણે છે. જો હું યુ અહીંયાથી કાઢી નાખીશ ને તો એ સાચો થઈ જશે, થઈ ગયો, બરાબર? આપણી બુકમાં યુ આપેલો છે પણ વર્ડ એને સાચું નથી ગણતું, એ COLOUR ને સાચું ગણે છે, સોરી COLOR ને સાચું ગણે છે, એટલે એ રેડ લાઈન આપી દે છે. જો પાછી આવી ગઈ, બરાબર? એ બી આપણે કાઢતા અને સુધારતા શીખશું. અત્યારે આ બધા આપણે કેસ જોયા, એમાં ધ ટાઈગરને સિલેક્ટ કરીએ અને એને આપણે ચેન્જ કરીએ અપર કેસમાં, બરાબર? કેપિટલ કરી દઈએ. હવે નેક્સ્ટ જોઈએ શું કરવાનું છે. પેરેગ્રાફ આપણે વચ્ચે આવેલું જ છે, એને તો આપણે સેન્ટર કરેલું જ છે. હવે પેરેગ્રાફમાં અલાઈન ટેક્સ્ટ રાઈટ, લેફ્ટ, સેન્ટરને જસ્ટિફાઈ જોવાનું છે. એ મેં ઓલરેડી બતાવી દીધું છે, છતાં હું ફરીથી એકવાર બતાવી દઉં છું કે અત્યારે જો અલાઇમેન્ટ તમે લેફ્ટ લેશો, અહીંયાથી હું પેરેગ્રાફ જે પાડેલો છે એ સૌથી પહેલાં કાઢી લઉં, આમાં બી પેરેગ્રાફ પાડેલો છે એ કાઢી લઉં છું. હવે આપણે સિલેક્ટ કરીએ અને બેમાં ડિફરન્સ જોઈએ, કે આ અલાઇમેન્ટ છે એ લેફ્ટ આપી દઈએ. જો જેવું લેફ્ટ આપ્યું એટલે અહીંયા છે એ ખાચો પડી ગયો, તમે જોઈ શકો છો.
અને આ અક્ષર છે એ બે લાઇનમાં છે, આ બે અક્ષર છે એ થોડા અંદર બહાર જતા રહીએ, બરાબર? અલાઇનમેન્ટ તો લેફ્ટ જ છે. ત્યારબાદ સેન્ટર લઈશ તો આ રીતે ચેન્જીસ થશે, તમારો આખો પેરેગ્રાફ વચ્ચે આવી જશે. રાઇટ લઈશ તો લાઇન છે બધી રાઇટ સાઈડથી સ્ટાર્ટ થશે, પણ આ ખાંચો તો રહે જ છે, જુઓ તમે જોઈ શકો છો, અને અહીંયા પૂરી થાય છે, બરાબર? અને જસ્ટિફાય લઈશ તો શું થશે, સૌથી પહેલાં લેફ્ટ લઈ લો અને જસ્ટિફાઈ લઈશ ને એટલે અલાઇનમેન્ટ તમારું લેફ્ટ જ રહેશે, પણ આ જે ખાંચો પડે છે એ શું થઈ જશે, વ્યવસ્થિત. ટૂંકમાં અક્ષર તમારા અંદર બહાર જતા હોય ને તો એ વ્યવસ્થિત થઈ જાય, બરાબર? જો તમે જોઈ શકો છો, આ ક્યારે કામ આવે, તમે બુક બનાવતા હોય કે કોઈ મસ્ત એવો પ્રોજેક્ટ બનાવતા હોય ત્યારે તમે આ રીતે અલાઇનમેન્ટ છે જસ્ટિફાઈ લઈ શકો છો, જેથી કરીને તમારું પેરેગ્રાફની બંને લાઇન છે, તમે બુક રીડ કરતા હોય ને કોઈ પણ, તો તમે એમાં જોતા હશો કે બધી લાઇન પ્રોપર એક સિંગલ લાઇનમાં આપેલી હોય છે, આગળ પાછળ જે આ સ્પેસિંગ આપેલું હોય છે એ બધામાં પ્રોપર હોય છે, બરાબર? તમે જે આ બ્લેન્ક ભાગ જોઈ શકો છો એ વ્યવસ્થિત હોય છે, બરાબર? એક જ લાઇનમાં હોય છે, તો ત્યારે શું કામ આવે છે, તો કે જસ્ટિફાય, બરાબર છે? હવે આપણે નેક્સ્ટ જોઈએ બુકમાં શું આપેલું છે, સેવ કરીને ક્લોઝ કરવાનું. આપણે સેવ કરી લઈએ એકવાર, અહીંયાથી સેવ. ઓકે, તો સેવ થઈ ગયું છે, એની શોર્ટકટ છે કંટ્રોલ સાથે એસ. હવે નેક્સ્ટ જોઈએ કે સ્પેલિંગ એન્ડ ગ્રામર નામનો ટોપિક આવે છે. મેં હમણાં જ કીધું કે જે કલરની નીચે રેડ લાઈન આવતી હતી, હવે એ આપણે સુધારવી કઈ રીતે એ આપણે જોવાનું છે, બરાબર? સ્પેલિંગ અને ગ્રામરનું કામ શું છે, તો તમારે વર્ડમાં કંઈ સ્પેલિંગની મિસ્ટેક આવતી હશે તો એની નીચે રેડ લાઈન આવશે, જે સ્પેલિંગમાં મિસ્ટેક હશે એની નીચે રેડ લાઈન આવશે, પણ જે સ્પેલિંગમાં ગ્રામેટિકલ કંઈ ભૂલ હશે, બરાબર, ક્યાંય પોઈન્ટ કરતાં તમે ભૂલી ગયા હશો, કેપિટલ સ્મોલનું છે હશે પ્રોબ્લેમ, સ્પેસિંગ તમે બે સ્પેસ કે ત્રણ સ્પેસ તમે વધારે રાખેલી છે, તો આવા કંઈ પ્રોબ્લેમ હશે ગ્રામેટિકલ, તો ત્યાં ગ્રીન લાઈન આવશે, બરાબર? ટૂંકમાં કહીએ તો ગુજરાતીમાં તમે વ્યાકરણ કહેતા હોવ છો, ગુજરાતીમાં તમારે સામાન્યાર્થી વિરુદ્ધ અર્થ એવું બધું જોડણીની ભૂલ આ બધું તમારે ગુજરાતીમાં જે વ્યાકરણ આવે છે એ જ વસ્તુને ઇંગ્લિશમાં ગ્રામર કહેવાય છે, બરાબર છે? તો એવી કાંઈ મિસ્ટેક હોય છે ત્યારે ગ્રીન લાઈન આવે છે, બરાબર? અને સ્પેલિંગની કાંઈ મિસ્ટેક હોય છે તો રેડ લાઈન આવે છે. આ યાદ રાખજો, સ્પેલિંગ મિસ્ટેક માટે રેડ વેવી લાઈન અને ગ્રામર મિસ્ટેક માટે ગ્રીન વેવી લાઈન, બરાબર? હવે શું કરવાનું છે, તો ફકરાના અંતે ક્લિક કરો અને નીચેની લીટીઓ ટાઈપ કરો. હવે આ લીટી આપણે ટાઈપ કરવાની છે, સો ઇટ કેન હન્ટેડ એનિમલ્સ ઇઝીલી, ટાઈગર્સ આર ફાઉન્ડ ઇન ધ જંગલ્સ ઓફ બેંગલ, બરાબર? તો આપણે ટાઈપ કરીએ, સૌથી પહેલા તો આ પેરેગ્રાફ આપણે બ્લેક છે એમાં જ લઈએ. તો ઇટ કેન હન્ટેડ, ત્યારબાદ એનિમલ્સ ઇઝીલી, એનિમલ્સ ઓકે, જો કે એને એની રીતે જ ચેન્જ કરી નાખું ઇઝીલી. આમાં ઓટો કરેક્ટ ઓપ્શન હોય છે વર્ડમાં, જેથી ઓટોમેટિક અમુક સ્પેલિંગ છે એ ચેન્જ કરી નાખે છે. ટાઈગર્સ જો અહીંયા રેડ લાઈન આવી છે, ભલે રેડ લાઈન આવતી, આપણે હું એમ નામ રાખું છું, આપણે ચેન્જીસ સુધારવાનું છે. અમારે આમાં સ્પેસિંગ એ હું તમને ડાયરેક્ટ શીખવાડીશ, અત્યારે આપણે એમ નામ લખીએ ફાઉન્ડ ઇન ધ જંગલ્સ ઓકે ઓફ બેંગલ, ઓકે. અહીંયા સ્પેસિંગ રહી ગઈ છે, થોડી વધારે કાઢીએ આપણે. ઘણી વાર ગ્રીન લાઈન આવી જતી હોય છે, પણ આટલી સ્પેસિંગ રાખવા છતાં અત્યારે ગ્રીન લાઈન નથી આવી. મેં મારી રીતે જ મેં વધારે સ્પેસિંગ મૂકેલી હતી, પણ આપણને ગ્રીન લાઈન નથી આપી, નહીતર આપણે સુધારતા વધારે જોઈ લેત. જુએનટીડી હન્ટેડ, ઓકે, આપણે આ લાઈન ટાઈપ કરી નાખી છે, સો ઇટ કેન હન્ટેડ એનિમલ્સ ઇઝીલી, સો ઇટ કેન, જો આમાં છે બુકમાં આપણે હન્ટેડની નીચે ગ્રીન લાઈન આપેલી છે, જ્યારે આપણને આમાં ગ્રીન લાઈન નથી આપેલી, બરાબર છે? અને આ લાઈન છે એ આપણે અહીંયા જોઈન્ટ કરી દઈએ. આપણો આખો પેરેગ્રાફ છે કમ્પ્લીટ થઈ ગયો. ટાઈગર્સની નીચે બ્લુ લાઈન આવેલી છે આપણે, અને હન્ટેડની નીચે બી બ્લુ કલરની લાઈન આવેલી છે, ગ્રીન લાઈનને નહીં, ગ્રીન લાઈન નથી આવી પણ બ્લુ લાઈન આવી છે આપણે, બરાબર છે? હવે જોઈએ કંઈક આપણે ચેન્જીસ કરીએ, જો ગ્રીન લાઈન આવી જાય તો
પ્રક્રિયામાં રેડ લઈને જ આવે છે. હવે હન્ટેડમાંથી ઈડી કાઢીએ અને જોઈએ. એનિમલ્સમાં એનિમલ કરીએ. ઓકે, ગ્રીન લાઇન આવતી જ નથી. આપણે ગ્રીન લાઇન ક્યાંક આવે ને તો આપણે એને ચેન્જ કરતા શીખીએ. હવે આપણે કાંઈ વાંધો નહીં, રેડ લાઇન ચેન્જ કરતા શીખીએ. હન્ટમાં આવે છે ને, ઓકે નથી આવતી. જો હવે રેડ લાઇન આવી છે તો હવે આને સુધારવું કઈ રીતે? રેડ અને ગ્રીન લાઇન ક્યાંય આવતી હોય તો એને સુધારવી કઈ રીતે? ટાઈગરનો સ્પેલિંગ છે ને આપણે ખોટો કરીએ. ટાઈગર, બરાબર. ટાઈગરમાં છે ને હું ત્યાં ટી આઈ જી આરની બદલે ટી આઈ આર કરી નાખીએ, ટી આઈ જી આર, બરાબર. પછી નેશનલમાંથી આપણે એ કાઢી નાખીએ તો આ બધી જગ્યાએ છે એ રેડ લાઇન આવી જશે. છે એનિમલમાંથી એલ કાઢી નાખીએ તો આ બધી જગ્યાએ રેડ લાઇન આવશે. ઓકે, અહીંયા સાચું છે, મતલબ એ ટાઈપનો સ્પેલિંગ હોય છે, બરાબર છે. વાઇલ્ડ એનિમલમાં આઈ કાઢીએ તો આ બધી જગ્યાએ રેડ લાઇન આવી છે. હવે આ કાઢવી કઈ રીતે? તો જે જગ્યાએ રેડ લાઇન આવતી હોય, સૌથી પહેલાં તો જે જગ્યાએ રેડ લાઇન આવતી હોય ત્યાં તમારે માઉસનો એરો લઈ જવાનો છે અને ત્યાં માઉસથી રાઇટ ક્લિક કરવાની છે. રાઇટ ક્લિક કર્યા બાદ જો તમને સાચો સ્પેલિંગ બતાવે છે ટાઈગરનો, ટી આઈ જી ઈ આર, બરાબર, ઘણા બધા સ્પેલિંગ બતાવે છે, આમાંથી જે સાચો સ્પેલિંગ હોય એ તમારે લઈ લેવાનો થશે, બરાબર. તો આપણે લઈ લીધો એટલે રેડ લાઇન છે એ નીકળી ગઈ, બરાબર છે. આ રીતે રેડ લાઇન, જો ગ્રીન લાઇન આવતી હોય તો બી એમાં રાઇટ ક્લિક કરીને તમે જોઈ શકો છો કઈ રીતે શું પ્રોબ્લેમ આવે છે. હવે શું કરવાનું છે? ઓકે, આપણે આટલું જોયું. હવે સ્પેલિંગ એન્ડ ગ્રામરનું બોક્સ જ આવશે. કઈ જગ્યાએ આવશે? તો કે રિવ્યૂ ટેગમાં, રિવ્યૂ ટેગમાં સ્પેલિંગ એન્ડ ગ્રામર, બરાબર. ત્યાં ક્લિક કરીશું ને એટલે આ ટાઈપનું એક બોક્સ આવશે. તો સૌથી પહેલાં આપણે રિવ્યૂ ટેગમાં જતા રહી. જો આપેલું છે સ્પેલિંગ એન્ડ ગ્રામર, તો મારે કંઈક આ ટાઈપનું સ્પેલિંગ એન્ડ ગ્રામર ખુલેલું છે, બરાબર. થોડુંક અલગ, કેમ કે વર્ઝન અલગ છે એટલે. હવે જેવું હું એ રીતે ખોલીશ ને એટલે એ નેશનલના સ્પેલિંગ છે એ મને બે બતાવે છે કે ભાઈ નેશનલનો એક સ્પેલિંગ બતાવે છે ને એક નેશનલ બતાવે છે. તો એ બેમાંથી તમારે કયો સાચો સ્પેલિંગ લગાવવો છે, બરાબર. તો અહીંયા નેશનલ હું સ્પેલિંગ ઉપર ક્લિક કરીને અહીંયા કરીશ ચેન્જ. ઓકે, તો એ ચેન્જ થઈ ગયો. ત્યારબાદ ઓટોમેટિક અને નેક્સ્ટ સ્પેલિંગની મિસ્ટેક લઈ લીધી. તો અહીંયા જો આપણે આઈ કાઢી નાખો તો વાઇલ્ડ વાળો પેલો સ્પેલિંગ આવ્યો, તો અહીંયા શું કરી શકો છો ચેન્જ. અહીંયા એનું પ્રોનાઉન્સિએશન બી આપેલું છે, પણ આ નવા વર્ઝનમાં છે. તમારે વિન્ડોઝ 7માં એ પ્રોનાઉન્સિએશન ઓપ્શન આપેલો નથી હોતો. વિન્ડોઝ 7 નહીં પણ માઇક્રોસોફ્ટનું 2007 વર્ઝન. અહીંયાથી ચેન્જ કરીએ. જો કલરનો છે એ વર્ડ આને સાચો સ્પેલિંગ ગણે છે, સી ઓ એલ ઓ આર. હવે માનો કે આ કલરનો સ્પેલિંગ આપણી બુકમાં આપેલો છે તો આપણને આ સાચું જ સ્પેલિંગ લાગે છે, આ સ્પેલિંગ છે એ સાચો લાગે છે. તો આપણે શું કરવું છે કે આ સ્પેલિંગ ડિક્શનરીમાં આપણે મૂકવો છે કે જેથી કરીને એ સ્પેલિંગમાં ક્યારેય મિસ્ટેક આવે નહીં. તો શું કરવું છે? તો એના પર રાઇટ ક્લિક કરો અને અહીંયા ઓપ્શન આપેલો છે એડ ટુ ડિક્શનરી, બરાબર. એમાં ક્લિક કરી દેશો એટલે જો આ જે કલરના સ્પેલિંગમાં રેડ લાઇન આવતી હતી ને એ બી નીકળી ગઈ છે ને. તો હવે એ કલરના સ્પેલિંગમાં ઘણી વખત આવું ક્યારે કામ આવે ખબર છે મિત્રો? કે આપણા નામનું સ્પેલિંગ છે, ફોર એક્ઝામ્પલ કે તમારા નામનું કોઈ સ્પેલિંગ ગુજરાતી નામ હોય છે, અમિત નામ છે, કે પછી કુમકુમ નામ છે, આવા કાંઈ નામ હોય છે, બરાબર છે. કોઈ બી નામ હોય છે, ભાઈ દીક્ષિતા નામ લઈ લ્યો કે કોઈ બી ગુજરાતી નામ હોય છે આપણા, એ ગુજરાતી નામમાં તમે ગુજરાતી નામ વર્ડની અંદર ટાઈપ કરશો ને તો આપણા સ્પેલિંગ સાચા જ હોય છે, પણ એની રીતે રેડ લાઇન આવી જાય છે. એનું કારણ એ છે કે ડિક્શનરી છે આખી ઇંગ્લિશમાં હોય છે, બરાબર છે. અને એ ડિક્શનરીમાં એ જે સ્પેલિંગ એની પાસે હોય ને એને જ સાચા ગણે છે, બાકી બધા સ્પેલિંગને એ ખોટા ગણે છે, બરાબર. તો આવું જ્યારે થતું હોય ત્યારે તમારા નામ છે એ એડ ટુ ડિક્શનરી કરી નાખો છો તો એ સ્પેલિંગમાં ક્યારેય રેડ લાઇન ક્યારેય પછી આવતી નથી, બરાબર છે. આ ટાઈમ એડ ટુ ડિક્શનરી પોઈન્ટ છે એ ત્યારે કામ આવે છે. ફરીથી આપણે સ્પેલિંગ એન્ડ ગ્રામરમાં જતા રહીએ. હવે આ હન્ટ છે એની જગ્યાએ આપણે કરી નાખીએ હન્ટેડ, બરાબર. અને અહીંયા કરીએ ચેન્જ. જો ચેન્જ ઓલ કરશો તો બધા સ્પેલિંગ એની મેળે ચેન્જ થઈ જશે. જો આપણે કંટ્રોલ ઝેડ કરીને સૌથી પહેલાં તો અહીંયાથી બધું હતું એવું જ કરીએ, બરાબર. અને ચેન્જ ઓલ કરીએ તો હવે જોઈએ છે કે કઈ જગ્યાએ કયો સ્પેલિંગ લઈએ છે. બધા સ્પેલિંગ ઓટોમેટિક ચેન્જ કરશે. જો ચેન્જ ઓલ, ચેન્જ ઓલ, ચેન્જ ઓલ એની રીતે લે છે. હવે એની રીતે લીધા તો શું આવ્યું? તો કલરનો તો બરાબર ટાઈગર, બધા સ્પેલિંગ બરાબર આવ્યા, પણ અહીંયા હન્ટેડની જગ્યાએ શું થઈ ગયું? હન્ટેડ, હન્ટર થઈ ગયું, તમે જોઈ શકો છો. તો ચેન્જ ઓલ કરવા કરતાં તમારે શું કરવાનું રહેશે? સિંગલ સિંગલ આલ્ફાબેટ છે એ ચેન્જ, સિંગલ સિંગલ સ્પેલિંગ છે એ ચેન્જ કરવું, બરાબર છે. ફરીથી સ્પેલિંગ એન્ડ ગ્રામરમાં જતા રહીએ.
હવે આ આપણે જોઈ લીધું સ્પેલિંગ એન્ડ ગ્રામર બરાબર. એની શોર્ટકટ બી છે, સોરી એની શોર્ટકટ બી છે. ફરીથી આપણે આવી જઈએ જગ્યાએ. ઓકે, એની શોર્ટકટ શું છે? તો શોર્ટકટ છે એ એની છે F7. કીબોર્ડમાંથી તમે F7 પ્રેસ કરશો ને મિત્રો, એટલે બાજુમાં બી આવી જશે. જો મેં ક્લિક નથી કરી અહીંયા, સ્પેલિંગ એન્ડ ગ્રામરમાં નથી જતી, હું માઉસનો એરો અહીંયા રાખું છું અને હવે હું F7 પ્રેસ કરીશ તો બાજુમાં સ્પેલિંગ એન્ડ ગ્રામર છે એ ઓટોમેટિક આવી જશે. બરાબર છે. હવે શું જોવાનું છે આપણે? આ બસ આજે જોયું એ જ છે ઓપ્શન બધા રેડ ગ્રીન લાઇનવાળા. સ્પેલિંગ એન્ડ ગ્રામરમાં આપણને આટલા બધા નવા વર્ઝનમાં ઓપ્શન નથી આપેલા, પણ જો તમે નવું જૂનું વર્ઝન યુઝ કરતા હોય તો ચેન્જ ઓપ્શનનો આપણે શીખી ગયા ઉપયોગ. ચેન્જ ઓપ્શનનો આપણે ઉપયોગ છે એ શીખી ગયા. ત્યારબાદ એક્સપ્લેન ઓપ્શનનો શું ઉપયોગ થાય કે જો તમને ભૂલ ન સમજાતી હોય તો વર્ડ છે એ તમને ભૂલ સમજાવશે કે આ જગ્યાએ તમારી ભૂલ છે. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ સેન્ટેન્સથી શું થશે કે તમારે એ સેન્ટેન્સમાં કંઈ ચેન્જીસ કરવા જ નથી, તમારે ડાયરેક્ટ નેક્સ્ટ સેન્ટેન્સમાં વયું જવું છે. બરાબર. ત્યારે એ સેન્ટેન્સમાં ચેન્જ કર્યા વગર તમારે નેક્સ્ટ સેન્ટેન્સમાં જવું છે, બીજા શબ્દમાં જવું છે, તો તમારે શું કરવાનું રહેશે? નેક્સ્ટ સેન્ટેન્સ. બરાબર. પછી ઇગ્નોરવન્સથી શું થશે કે તમારું એ જે સેન્ટેન્સ છે એને ઇગ્નોર કરી દેશે થોડી વાર માટે, કાંઈ એને ફેર નહીં પડે. બરાબર છે. એને થોડી વાર માટે શું કરી દેશે? ઇગ્નોર. પછી ઇગ્નોર રૂલથી તો કંઈ રૂલને જ થોડી વાર ઇગ્નોર કરી દેશે, પણ એ થોડી વાર માટે ફરી પાછું એ આવી જશે. બરાબર. જો તમને બધું બરાબર લાગતું હોય તો તમે શું કરી શકો છો? ચેન્જ. તો હન્ટેડ શબ્દ છે એમાં ફરી ફેરવવાનો છે, આપણે હન્ટમાં ફેરવવાનો છે. ઓકે. તો આપણે અહીંથી સ્પેલિંગ એન્ડ ગ્રામરમાં જઈએ. આ હન્ટેડ શબ્દ છે એને હન્ટમાં લેવાનો છે અને ચેન્જ. ઓકે. તો આટલું આપણે છે એ ચેન્જ કર્યું છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ. સ્પેલિંગ એન્ડ ગ્રામરમાં આપણે આ જ છે, સ્પેલિંગ એન્ડ ગ્રામરમાં ગ્રીન લાઇન આવે ત્યારે આ જ ટાઈપના ઓપ્શન આવે છે. અને આ મેં તમને જે કીધું એક ટુ એક ડિક્શનરી, તો તમારો સ્પેલિંગ છે એ સેમાં વહી જશે ડિક્શનરીમાં. ઇગ્નોર ઓલ કરશો તો બધું જ ઇગ્નોર કરી દેશે. બરાબર છે. થોડી વાર માટે બધું ઇગ્નોર કરી દેશે, રેડ લાઇન ગ્રીન લાઇન જ્યાં આવતી હશે બધું થોડી વાર માટે કાઢી આપશે. હવે શું કરવાનું છે? બધું ચેન્જીસ થઈ ગયા પછી સ્પેલિંગ એન્ડ ગ્રામર આપણા મેસેજ આવી ગયો છે કે બધું ચેન્જ થઈ ગયું છે, એમાં ઓકે આપો, ત્યારબાદ સેવ કરો. બરાબર. હવે આ રીતે બી તમે ચેન્જ કરી શકો. અમે પહેલાં જ તમને શીખવાડેલું છે કે જે સ્પેલિંગમાં તમારે ભૂલ આવતી હોય ત્યાં તમે માઉસમાંથી રાઇટ ક્લિક એટલે કે જમણી બાજુનું ક્લિક કરીને આ રીતે બી સ્પેલિંગ છે એ ડાયરેક્ટ સુધારી શકો છો. બરાબર છે મિત્રો. જો આ રીતે આપણે ટાઈગરનો સ્પેલિંગ જોયો તો રાઇટ ક્લિક કરીને, તમને યાદ હોય તો. હવે મિત્રો જે નેક્સ્ટ ટોપિક છે આપણે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો તમારો કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને જો તમને મારી સમજાવવાની મેથડ ગમતી હોય તો મારી ચેનલને વધુ ને વધુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. અને જો તમારે કોઈ ટોપિક અલગથી શીખવો હોય તો બી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.